જામ જોધપુરમાં સમાજવાદી પાર્ટીની ગુજરાતના જિલ્લા પ્રમુખોની બેઠક તેમજ પત્રકાર પરિષદ યોજાઈ. જામ જોધપુરમાં સમાજવાદી પાર્ટીના સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છના જિલ્લા પ્રમુખોની તેમજ સંગઠનના હોદ્દેદારોની વિશાળ બેઠક હોટલ રજવાડી મુકામે યોજાઈ હતી, જેમાં ગુજરાતમાં સમાજવાદી પાર્ટીને સંગઠન વધુ મજબૂત બનાવવા પર કાર્યકરોને જણાવેલ હતો. ત્યારબાદ આ બેઠકમાં ઉપસ્થિત રહેલ ગુજરાત સમાજવાદી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુરેન્દ્રસિંહ યાદવ, પ્રવક્તા શૈલેષ જોધી, સંગઠન સચિવ દિલીપ, પ્રદેશ મહિલા પ્રમુખ નયના પરમાર વગેરે પત્રકાર પરિષદને સંબોધી હતી અને જણાવ્યું હતું કે આગામી લોકસભા 2019ની ચૂંટણીમાં ગુજરાતની દરેક બેઠક ઉપર પોતાના ઉમેદવારો લડાશે, તેમજ આગામી દિવસોમાં ઈવીએમ દ્વારા થતા મતદાનનો વિરોધ કરતા કાર્યક્રમ આપશે. નિવારણ કર સકતે તો કરે. દૂસરા, મેં આપણે નૌજવાન નિર્વાચિત પ્રમુખો એ કહુંગા કે આજકાલ જો હમારે નૌજવાન લડકે લડકિયા જિનકો એજ્યુકેશન મેં કોઈ પ્રોબ્લેમ હો રહી, કિસી કો એડમિશન નહીં મિલતા, કિસી કા કુછ નહીં હોતા હૈ, તો હમ લોગ આપ લોગ ઉનકે પાસ જાયે યા ઉનસે કહે યા ઉનકે પાસ આયે તો ઉનકા કામ કરે. જબ આપ લોગો કા કામ કરેંગે તો લોગ આપકો જાનને લગે. આપ ઇતિહાસ ઉઠા કે દેખ લીજીએ, इतने बड़े सारे नेता हैं, मैं नाम गिनाऊंगा तो बहुत रात हो जाएगी, कि जिनके पास कोई पढ़े लिखे नहीं थे, कुछ नहीं था, वो आज बड़े बड़े पदों पे बैठे. आप लोग शायद एक ही उदाहरण देता हूं, आप लोग सब जानते होंगे गुजरात में केशुभ पटेल कितने पढ़े हुए लिखे थे हमारे पूर्व मंत्री, जानते हुए आप गुजरात में देखे लो मुख्यमंत्री थे, लेकिन तो आप तो पढ़े लिखे नौजवान हो. मैं एक ज्यादा नाम नहीं लूंगा, आप जानते हैं कि उदाहरण देना क्योंकि मुझे शोभा नहीं देता बहुत सारी चीजें ना. तो जब ये लोग बन सकते हैं आप लोग क्यों नहीं बन सकते? सिर्फ इच्छा चाहिए. आप लोग कुछ नहीं, सिर्फ अपने अपने दिन का दो घंटा, सिर्फ दो घंटा अपने समाज सेवा में लगाए, लोगों से मिले. ब्यूरो रिपोर्ट, विजय बगड़ा, लोकसभा न्यूज चैनल, जामजोधपुर.